નમસ્કાર મિત્રો બે હજાર ત્રેવીસ બીજી પરીક્ષા માટેનું તમારું વિકાસ પરીક્ષા લખશે અસાઇનમેન્ટ એમાં અત્યારે આપણે વિજ્ઞાન વિષયમાં વિભાગ નંબર આપણા ડીમાં પ્રકરણ નંબર ત્રણ સોલ્વ કર્યું અને અત્યારે સોલ્વ કરવાના છે પ્રકરણ નંબર અગિયાર પ્રકરણ નંબર અગિયારમાં મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા ટોટલ છ પ્રશ્નો છે એમાં એક આ પહેલો પ્રશ્ન પછી એકા ટૂંકનોદ અને એકા છેલ્લો પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ છે તૈયાર કરી જ દેવાના તેમજ આ પ્રકારના દાખલા તમે એકવાર જોશો તો પણ તમને આવડી જશે બરાબર પણ એક બે ને ત્રણ તો મોસ્ટ આઈએમપી છે તૈયાર કરી દેવાના બરાબર તો ચાલો આપણે વારંવાર વન બાય વન સમજીએ સૌથી પહેલાં લઈએ છીએ આપણે પહેલો પ્રશ્ન બરાબર કે ભાઈ પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનું અને પાછી એની વ્યાખ્યા પણ આપણે લખવાની છે મતલબ કે મિત્રો આપણે ઈ બરાબર વન બાય ટુ એમ વી સ્ક્વેર સાબિત કરવાનું છે બરાબર અહીંયા કોન્સ્ટન્ટ તરીકે કે પણ લખવામાં આવે છે તો આપણે આ સાબિત કરવાનું છે કેવી રીતે એ પણ શોર્ટમાં આપણે સમજી લઈએ પછી શોર્ટ પછી આપણે તેને લોંગ રીત સમજીશું તો જો બેટા શરૂઆત થશે આપણે કાર્યથી કાર્ય બરાબર બડ ગુણ્યા લાગતો સમય બડને કેવી રીતે દર્શાવે કે એફ બરાબર એમ એ નોટાના ગતિના બીજા નિયમ અનુસાર બરાબર અને એસ એટલે કે આપણું જે સ્થળાંતર છે એને મિત્રો આપણે લખીશું એ ટુ એ એસ સૂત્ર છે બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ એસને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો ટુ અને એ આના છેદમાં ચાલે છે બરાબર એસની જગ્યાએ લખવાનું આપણે આ તો અહીંયા તમે જોઈ શકો છો એફની જગ્યાએ લખ્યું છે એમ એ અને એસની જગ્યાએ લખ્યું છે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન ટુ એ અહીંયા જો મિત્રો યુ એ શું છે તો કે શરૂઆતનો વેગ કોઈ પણ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે તેનો શરૂઆતનો વેગ હંમેશા ઝીરો હોય એટલે આની જગ્યાએ ઝીરો મૂકી દઈશું એટલે આ સ્ટેપ લખવાનું જ નહીં બરાબર તો અહીંયા જો એ અને એ કેન્સલ થશે તો અહીંયા એમ રહેશે અને ટુ એટલે વન બાય ટુ આપણે આગળ લખી દીધા એમ એવાને એવા જોડે વી સ્ક્વેર એમનો એમ હવે ડબલ્યુની જગ્યાએ આપણે ઈ કે મૂકી દેવાનું બરાબર અર્થો કોન્સ્ટન્ટનો કે બરાબર વન બાય ટુ એમ વી સ્ક્વેર આ સૂત્ર આપણે સાબિત કરીને મૂકી દેવાનું ચાલો આપણે ડિટેલમાં સમજી હવે મિત્રો પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવાની આપણે શરૂઆત કરીએ તો અહીંયા એક વસ્તુ સમજો તમે જુઓ એમ દળ ધરાવતો પદાર્થ છે એ શરૂઆતનો વેગ હંમેશા કેટલો હોય મિત્રો પદાર્થ સ્થિર હોય ત્યારે યુ વેગ બરાબર શરૂઆતનો વેગ તો આ એમ દળ ધરાવતો પદાર્થ શરૂઆતના યુ વેગથી આપણે એને એફ જેટલું બળ આપીશું કઈ દિશામાં તો કે સ્થળાંતરની દિશામાં તેને બળ લાગશે તો આ પદાર્થ ટી જેટલા સમયગાળામાં એસ જેટલું સ્થળાંતર કરીને અંતિમ સ્થાન સુધી પહોંચે છે અને તે વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે બરાબર તો અહીંયા એને ડિટેલમાં લખ્યું છે એમ દડનો પદાર્થ યુ જેટલા સમાન વેગથી ગતિ કરી રહ્યો છે તો એને પાછા સમજીએ કે આ પદાર્થ પર એફ જેટલું અચળ બળ કઈ દિશામાં સ્થળાંતરની દિશામાં લાગશે તો એ ટી જેટલા સમયમાં એસ જેટલું સ્થળાંતર કરીને વી જેટલો વેગ પ્રાપ્ત છેલ્લે કરે છે બરાબર તો અહીંયા મિત્ર કાર્ય આપણે એફ બળ આપ્યું છે મતલબ આપણે કાર્ય થયું છે તો આપણે કાર્ય દ્વારા આપણે આગળ વધીશું કે આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય કાર્યને આપણે મિત્રો વર્ક એટલે ડબલ્યુ દર્શાવીએ છીએ તો અહીંયા જો ડબલ્યુ બરાબર કાર્ય કોણે કહેવાય તાકે લાગેલું બળ એટલે કે એફ ગુણ્યા સ્થળાંતર કરેલું સ્થળાંતર બરાબર પરંતુ મિત્રો આપણને ખબર છે કે નૂટનના ગતિના બીજા નિયમ મુજબ આપણે જે બળ છે એને એમ એથી દર્શાવીએ છીએ મતલબ જ્યાં એફ છે ત્યાં બેટા શું મૂકવાનું એમ એ તો આપણે ફરીવારે સૂત્ર લખીએ છીએ ડબલ્યુ બરાબર એફની જગ્યાએ એમ એ એસ એમના એમ બરાબર અચળ પ્રવેગી ગતિનું મિત્રો સમીકરણ છે જો તમે નાખ્યાલ હોય તો જુઓ અંતિમ વેગનો વર્ગ માઇનસ પ્રારંભિક વેગનો વર્ગ બરાબર બે ગુણ્યા એ એસ બરાબર પ્રવેગ અને સ્થળાંતર તો મિત્રો એસને આપણે સૂત્ર કરતા બનાવી તો જુઓ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એસને આપણે સૂત્ર કરતાં બનાવીએ એટલે ત્યાંને ત્યાં રાખીએ ટુ એ ક્યાં જશે આ બધું છેદમાં ટુ એ મતલબ એસની જગ્યાએ આપણે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અપોન ટુ એ મૂકીશું બરાબર આની જગ્યાએ આ મૂકીશું તો બેટા તમે જોઈ શકો છો અહીંયા એસની જગ્યાએ શું મૂકી દીધું આ સૂત્ર એનું એસની કિંમત અહીંયા મૂકી દીધી છે બરાબર જો આ ઉપર અંશમાં એ છેદમાં એ કેન્સલ બરાબર અને બીજી એક વસ્તુ મિત્રો કોઈપણ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો તેનો પ્રારંભિક વેગ છે ને એ હંમેશા ઝીરો હોય મતલબ યુની જગ્યાએ શું લખીશું ઝીરો લખીશું તેથી આપણે લખી દીધું કે સ્થિર અવસ્થામાં ગતિની શરૂઆતની અવસ્થા એટલે કે પ્રારંભિક વેગ એનો યુ બરાબર શું હોય બેટા ઝીરો હોય તો જુઓ આપણે લખીએ અહીંયા નીચે આ જે ડબલ્યુ છે કાર્ય અને એમને એમ લખવાનું એમ અહીંયા જુઓ આ બે છે ને ખાલી નીચે છેદમાં એકલા છે તો આપણે વન અપોન્ટ ટુ આગળ લખી દઈએ જોડે રહેશે એમ ઇન ટુ આના બરાબર તો જીરો કરી દેવાનું તો આ બધું ઝીરો થઈ જશે ખાલી આ રહેશે વી સ્ક્વેર બરાબર બેટા એનો મતલબ કે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે વન બાય ટુ એમ ઇન્ટુ વી સ્ક્વેર જેટલું કાર્ય કરવું પડે તો અહીંયા મિત્રો સમજીએ કે આપણે શું કર્યું તો કે બેટા આપણે એમ દળનો પદાર્થને સ્થિર અવસ્થામાંથી વી વેગવાળી ગતિ અવસ્થામાં લાવવા માટે વન બાય ટુ એમ વી સ્ક્વેર જેટલું કાર્ય કરવું પડે જે પદાર્થમાં ગતિ ગતિ ઉર્જા છે બેટા એ કયા સ્વરૂપે તો કે ઈ કે સ્વરૂપે સંગ્રહાય છે આપણું સૂત્ર સાબિત થઈ ગયું બીજો પ્રશ્ન છે બેટા સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો એસ એકમ જણાવો અને ચાર ઉદાહરણ જણાવવાના તો જો વ્યાખ્યા શું કે પદાર્થની સંરચના અથવા તેના સ્થાનને કારણે પદાર્થની કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે કહેવાનો મતલબ જો મિત્રો અહીં એક ખાડો છે અને આ એક ઢલાન છે બરાબર તો અહીંયા આપણે કોઈ પથ્થર મૂકીશું અથવા દડો મૂકીશું તો એ સ્થિર જ રહેશે એ કાર્ય કરી શકીએ નહીં પરંતુ અહીંયા આ જગ્યા પર આપણે દડો મૂકીશું તો દડિયો દડો ઓટોમેટિકલી આગળ વધશે તો અહીંયા શું થયું કે પદાર્થની જે સ્થિતિ છે એનું સ્થાન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પદાર્થને સ્થાનને કારણે આ બે પદાર્થ જો બંને પદાર્થ સરખા છે પણ આનું સ્થાન અલગ છે આનું સ્થાન અલગ છે સ્થાનને કારણે પદાર્થની અંદર જે ગતિ કરવાની ક્ષમતા છે ને એને કહેવાય પદાર્થની સ્થિતિ ઉર્જા જેને ઈપી તરીકે દર્શાવવામાં આવે છે બરાબર સ્થિતિ ઉર્જાને ઈ એનો એસો એકમ મિત્રો જૂલ છે યાદ રાખજો બરાબર સ્થિતિ અલગ અલગ હોય તો કાર્યક્રમ ક્ષમતા ધરાવે આ નથી ધરાવતો આ ધરાવે છે તો આ જે કાર્યક્રમની ક્ષમતા ધરાવે છે એને કહેવાય મિત્રો સ્થિતિ ઉર્જા એના ચાર ઉદાહરણ છે ઊંચાઈ પર બાંધેલ બંધમાં સંગ્રહાયેલું પાણી બરાબર અહીંયા પાન દિવાલ બાંધી હોય ને આ બાજુ પાણી ભરીએ બરાબર તો આ પાણી આ જે દીવાલ છે એના પર બળ લગાડે છે કેમ એની સ્થિતિ એવી છે કે બળ લગાડે છે બરાબર સંગ્રહાયેલું પાણી સ્થિતિ ઉર્જા ધરાવે છે ખેંચાયેલ સ્પ્રિંગ બરાબર સ્પ્રિંગ આમ નાની હોય પણ આપણે તેને ખેંચીને લાંબી કરીએ તો એ પાછું આ તરફ બળ લગાવે છે ભેગી થવા માટે ધનુષ્યનું ખેંચાયેલું બાણ એ પણ સ્થિતિ ઉર્જા ધરાવે છે હાથ વડે ઉંચકેલ હથોડું બરાબર આ હાથથી આપણે હથોડો ઉંચે તો એ પાછો નીચો પડશે તો અમે અહીંયા મિત્રો બીજો પ્રશ્ન પૂરો થયો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા ચાર ઉદાહરણ મિત્રો તમને એક હોમવર્ક આપું છું જો પાંચમું એવું કોઈ ઉદાહરણ તમને ખ્યાલ હોય તો તમારે કમેન્ટમાં મિત્રો જણાવવાનું છે આ બેટા ભૂલવાનું નહીં તો મને ખ્યાલ આવે કે તમને આ બધામાં સમજ પડી છે આ ઉદાહરણ પરથી તમને ખબર પડી ગઈ છે કે સ્થિતિ ઉર્જા કોને કહેવાય આગળનો ત્રીજો પ્રશ્ન છે બેટા પાવરની ટૂંકનો જ લખવાની છે તો અહીંયા સમજીએ મિત્રો પાવરની ટોણ બેટા પાવર કોને કહેવાય તો કે જુઓ કાર્યની ઝડપ માપે એટલે કે કાર્ય કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવ્યું એનું માપન કરીએ એને કહેવાય પાવર મિત્રોને ઝડપની વાત કરીએ તો ઝડપનું સૂત્ર આપણે ખ્યાલ હોવી જોઈએ ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય બરાબર હવે કોઈ પદાર્થને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલીએ છીએ બરાબર તો એ માટે આપણે કાર્ય કરવું પડે તો અંતરની જગ્યાએ આપણે કાર્ય લખવાનું છેદમાં તો સમય તો આને જ કહેવાય આપણો પાવર બરાબર કાર્યના છેદમાં સમય એટલે કહેવાય આપણો પાવર અહીંયા જો મિત્રો કોઈ એક પદાર્થ ટી સમયમાં ડબ્લ્યુ જેટલું કાર્ય કરતો હોય તો પાવરને આપણે પીથી દર્શાવવામાં આવશે કરેલું કાર્ય એટલે ડબલ્યુ લાગતો સમય એટલે ટી હવે એને હશે એકમ ઝૂલ પ્રતિ સેકન્ડ છે ઝૂલના છેદમાં સમય આવો ઝૂલના છેદમાં સમય આ જે એકમ છે એને ડબલ્યુ વડે પણ દર્શાવવામાં આવે છે કેમ તા કે વરાળીયંત્રના શોધક જે જેમ્સ વોટ હતા એમની યાદમાં એને વોટ પણ કહેવામાં આવે છે હવે ઝૂલ પ્રતિ સેકન્ડ બરાબર એક વોટ થાય બરાબર ઝૂલ પ્રતિ સેકન્ડ આ પ્રતિ લખવું હોય તો ઉપર માઇનસ ના લખાય પણ આપણે આમાં પ્રતિ નથી લખવું જે ગુણ્યા એસ લખીએ છીએ એટલે ઉપર માઇનસ આવી જશે બરાબર એક વોટ બરાબર એક ઝૂલ પ્રતિ સેકન્ડ થશે તમારે એક શોર્ટમાં યાદ રાખવાનું કે કરેલું કાર્ય કેટલું ઝડપથી કે ધીમેથી કરવામાં આવ્યું એનું માપન જેનાથી થાય એને કાર્ય પાવર કહેવાય બરાબર પાવરનું સૂત્ર યાદ રાખેલાનું કાર્યના છેદમાં સમય પછી આ તો તમને આવડી જ જશે બરાબર પણ યાદ રહી જાય એવો છે ઝૂલ પ્રતિ સેકન્ડ વોટની વ્યાખ્યા જોઈએ કે જો કોઈ પદાર્થ એક સેકન્ડમાં એક જૂલ કાર્ય કરે તો ઉર્જા વપરાશનો દર એક જૂલ પ્રતિ સેકન્ડ થાય અથવા તો એક પાવર એમ કહેવાય છે અથવા તો પાવર એક વોટ એમ કહેવાય છે બરાબર સિમ્પલ બધી જ વસ્તુ સેમ ટુ સેમ છે અહીંયા જો એક કિલો વોટ બરાબર દસની ત્રણ ઘાત વોટ થાય દસની ત્રણ ઘાત એટલે બેટા કેટલા થાય હજાર થાય ખબર છે ને ઉપર જેટલા હોય એટલા એકની જોડે શૂન્ય જોડી દેવાના અને અહીં વોટ બરાબર ઝૂલ પ્રતિ સેકન્ડ તો બંને સરખા છે તો દસની ત્રણ ઘાત વોટ દસની ત્રણ ઘાત ઝૂલ પન થાય બરાબર કિલો વોટ બરાબર હવે મેઘા વોટ બરાબર તો બીજા ત્રણ શૂન્ય એ જોડી જાય તો જો એક વોટ બરાબર દસની છ ઘાત એટલે એકડો તો એમને લખવાનો શૂન્ય કેટલા લખવાનો બેટા એક બે ત્રણ ચાર પાંચને છ દસની છ ઘાત વોટ થાય તો દસની છ ઘાત ઝૂલ પ્રતિ સેકન્ડ પણ થશે બરાબર કિલો વોટ એટલે દસની ત્રણ ઘાત અને વોટ એટલે દસની છ ઘાત તમારી યાદ રાખવાનો એક માર્ક્સમાં પૂછાય છે ખાસ બરાબર આગળ જોઈએ પદાર્થનો પાવર સમય સાથે બદલાતો હોય મતલબ જો ખાડા ખબૂચિયો રસ્તો હોય અને એક હાઈવે હોય તો અહીંયા તમે એક કલાકમાં પાંચ કિલોમીટર અંતર કાપો સારો રસ્તો આવી જાય તો એક કલાકમાં તમે પચાસ કિલોમીટર અંતર પણ કાપી શકો મતલબ અહીંયા કાર્ય ધીમું હતું અહીંયા કાર્ય ઝડપી બની ગયું એટલે કે સમય સાથે અથવા તો સ્થળ સાથે પણ પદાર્થનો જે એ છે કાર્ય કરવાનો દોર એ જુદો જુદો હોય છે સમય સાથે એ બદલાતો રહે છે બરાબર દરેક વખતે સરેરાશ પાવરનો ખ્યાલ વધારે ઉપયોગી છે આવજો ટોટલ એ પંચાવન કિલોમીટર અંતર કપાયું છે તો આપણે એનો સરેરાશ કાઢીએ તો બે કલાકમાં પંચાવન કિલોમીટર અંતર થયું અથવા તો અહીંયા ચાલો આપણે દસ લઈ લઈએ સમજવા માટે બરાબર એક કલાકમાં અહીંયા દસ કિલોમીટર કાપ્યું અને એક કલાકમાં સારો રસ્તો હતો પચાસ કિલોમીટર કાપ્યું ટોટલ થયું મિત્રો સાહીઠ કિલોમીટર બે કલાકમાં તો આનો સરેરાશ ગણીએ તો સાહીઠ ત્રીસ કિલોમીટર પ્રતિ વન હવર થશે મતલબ એક કલાકમાં ત્રીસ કિલોમીટર અંતર કપાયું એમ ગણાશે બરાબર એટલા માટે આપણે સરેરાશ પાવર હંમેશા યાદ રાખવો પડે જેમ આપણે બેટા સરેરાશ ઝડપ જોઈએ છે ને એ જ રીતે અહીંયા સરેરાશ પાવર ઉપયોગમાં લીધેલ કુલ કાર્ય બરાબર અહીંયા જો ઝીરોથી સાઠ કિલોમીટર છે તો આખું કાર્ય અને કુલ સમય તો કે બે કલાક બરાબર એ રીતે આપણને સરેરાશ પાવર પણ મળે છે ખાલી પાવર તો કે કાર્યના છેદમાં લાગતો સમય ટી બરાબર અને સરેરસ પાવર એટલે લીધેલ કુલ કાર્ય અને છેદમાં કુલ સમય આ વસ્તુ યાદ રાખવાની બરાબર અગત્યની વસ્તુઓ પાછી એકવાર જોઈ લઈએ મિત્રો જો પાવરનું જે સૂત્ર છે ડબ્લ્યુ પોઈન્ટ એનો એકમ છે ઝૂલ પ્રતિ સેકન્ડ ઝૂલ પ્રતિ સેકન્ડને વોટ પણ કહેવામાં આવે છે બંને સરખું થશે પાવરના બે એકમ છે કિલોવોટ એનાથી મોટો મેગાવોટ બરાબર એક કિલોવોટ બરાબર દસની ત્રણ વોટ થાય અને એક મેગાવોટ બરાબર દસની છ વોટ થશે બરાબર આટલી વસ્તુ યાદ રાખવાની હવે મિત્રો અહીંયા એક દાખલો છે આપણે બે દાખલા કરવાના છે દસ કિલોગ્રામ દળ કેટલું દસ કિલોગ્રામ જમીનથી છ મીટરનું છે એચ બરાબર છ બરાબર તો સંગ્રહાયેલી કંઈ પદાર્થમાં જે સંગ્રહાયેલી ઉર્જા છે એની ગણતરી કરવાની છે અને જી બરાબર નાઇન પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ ટુ આપણે લેવાના છે મિત્રો આપણે આગળ એક પ્રશ્ન સમજવાનો છે સ્થિતિ ઉર્જા કોને કહેવાય તે બરાબર તો અહીંયા જુઓ સ્થિતિ ઉર્જા એટલે કે સંગ્રહ પામતી ઊર્જા પદાર્થની સ્થિતિ બદલાય તો એમાં ઉર્જામાં વધારો ઘટાડો થાય એ આપણે અહીંયા શોધવાનું છે બરાબર તો સ્થિતિ ઊર્જા પરથી આપણે લખીએ અહીંયા મિત્રો અહીંયા આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા સમજવાની છે અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો જે પ્રશ્ન છે એ આપણે છેલ્લે પાછા જોવાના છે બરાબર સ્થિતિ ઉર્જાવાળા એમાં જો છેલ્લે ગુરુદ્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ને એમાં આપણે સૂત્ર સમજીશું પણ આ સૂત્રનો આપણે પહેલાં ઉપયોગ કરી લઈએ તો મિત્રો જો ગુરુદ્વીય સ્થિતિ ઉર્જા એના સૂત્ર થાય એમ જી એચ જેમાં એમ છે એટલે દળ જી એટલે ગુરુદ્વ પ્રવેગ અને એચ એટલે ઊંચાઈ બરાબર આપણે ત્રણ ત્રણ વસ્તુ આપેલી છે એટલે ડાયરેક્ટ આપણે લખીશું એમ કેટલું છે બેટા દસ કિલોગ્રામ બરાબર ગુરુત્વ જીનું મૂલ્ય કેલું છે નાઇન પોઈન્ટ એટ મીટર ઇનટુ સેકન્ડ માઇનસ ટુ અને ઊંચાઈ કેટલી છે તમને છ મીટર બરાબર તો બેટા જો દસ ગુણ્યા નાઇન એટ એટલે અઠ્ઠાણું તો થઈ જવાના અઠ્ઠાણું ગુણ્યા છ હવે કેકમ આવી ઝૂલ કારણ કે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનો એકમ છે ઝૂલ બરાબર તો અઠ્ઠાણું ગુણ્યા છ એટલે પાંચસો ને ઝૂલ આપણો આન્સર આવશે મતલબ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા બરાબર પી કહેવાય હા ને બરાબર પાંચસો અઠ્યાસી ઝૂલ આપણો જવાબ આવશે યાદ રાખોનો સંગ્રહ પામેલી સંગ્રહ પામતી ઉર્જા કહેવાય તો ગુરુતી સ્થિતિ ઉર્જા આવે બરાબર એક વિદ્યુત હીટરનો પાવર પંદરસો વટ દસ કલાકમાં કેટલી ઊર્જા વપરાશે તે આપણે જોવાનું છે તો બીજા દાખલા મિત્રો આપણે શોધવાનું છે શું શોધવાનું ઊર્જા શોધવાની કીધી છે ને બરાબર ઊર્જાનો એકમ થાય સૂત્ર થાય પાવર ગુણ્યા લાગતો સમય બેટા જુઓ અહીંયા પાવર આપણને કેટલો આપ્યો છે તો કે પંદરસો વોટ બરાબર અને સમય કેટલો છે દસ હવર બરાબર દસ કલાક હવે જો આપણે અહીંયા વોટને કિલો વોટમાં ફેરવવું હોય તો તમને ખબર છે બરાબર એક કિલો વોટ બરાબર એક હજાર વોટ થાય આપણે વોટના પહેલાં કિલો વોટમાં ફેરવાનું કેમ કે કલાક છે બાકી સેકન્ડ આપેલા હોવા જોઈએ તો જો આને આપણે હજાર વડે ભાગીશું તો અહીંયા જવાબ આવશે વન પોઈન્ટ ફાઈવ ગુણ્યા દસ બરાબર તો અહીંયા કિલો વોટ કરી દેવાનું હા તમારે મતલબ અહીંયા તમારે વન પોઈન્ટ ફાઈવ ગુણ્યા દસ એટલે પંદર થઈ જશે કિલો વોટ પ્રતિ કલાક બરાબર તો અહીંયા કિલો વોટ હવર આપણે લખવાનું એનો મતલબ થાય કે પંદર કિલો વટ કલાક એટલે પંદર યુનિટ વીજળી બરે પંદરસો વટનું હીટર દસ કલાક સુધી ચલાવીએ તો પંદરસો યુનિટ વીજળી એટલે આપણે ઉર્જા આટલી વપરાય આગળનો પ્રશ્ન બેટા કયું સાધન કયું ઊર્જાનું કયું ઉર્જામાં રૂપાંતર કરે તે આપણે જાણવાનું છે બરાબર વિદ્યુત મોટર ઇલેક્ટ્રિક સેલ ડાયનેમો અને ગેસ ગીઝર તો એનો જવાબ મિત્રોને ડાયરેક્ટ આપણે લખી દેજો વિદ્યુત મોટર મિત્રો વીજળીની જે મોટર હોય એમાં આપણે શું વાપરીએ તો કે વિદ્યુત વાપરીએ છીએ અને મોટર પછી એની ફરવા લાગે છે એટલે કે યંત્ર ફરવા લાગે છે બરાબર એટલે વિદ્યુત મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે ઇલેક્ટ્રિક સેલ આપણે ઘડિયાળમાં જે પાવર નાખીએ છીએ સેલ નાખીએ એની વાત કરી સેલમાં ભરેલું શું હોય તો એ બધું કેમિકલ એટલે કે રાસાયણિક ઉર્જા કહેવાય રાસાયણિક ઉર્જાનું એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે ડાયનેમો મિત્રો પહેલાંના સમયમાં જ્યારે સાયકલો હતી તો સાયકલોને પણ લાઇટ આવતી હતી તમે જોયું હોય તો સાયકલની જે સીટ હોય ને બેટા બરાબર આ પ્રકારે સાયકલ હોય તો સાયકલની જે સીટ હોય ને એ સીટના નીચે એક નાનકડો અહીંયા ટાયરની સાથે અડે એક નાનો પ્યાલા જેવું ગ્લાસ જેવું એક યંત્ર ગોઠવેલું હોય જે ટાયર ફરે એની સાથે સાથે યંત્ર પણ ફરે મતલબ અહીંયા જો ડાયનેમો કહેવાય એ યંત્ર ફરતું હતું બરાબર એટલે યાંત્રિક ઉર્જા ડાયનેમાની અંદર શું હોય વધુ યંત્ર હોય યાંત્રિક ઉર્જા અને આપણને લાઇટ સળગાવે છે એટલે કે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી આવે છે એટલે કે ડાયનેમા પૂછાય તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે ગેસનું ગીઝર તો ગેસ ગીઝર શું કરે બેટા તો કે આપણે વીજળી આપે છે વીજળીમાંથી પાણી ગરમ કરીને આપે છે મતલબ વીજળી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે હવે છેલ્લો મસ્ત આઈમ્યો પ્રશ્ન છે સ્થિતિ ઉર્જા એટલે શું એમ દળ ધરાવતા પદાર્થને સપાટી પરથી h ઊંચાઈ લઈ જતા ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય સારું બરાબર જો ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર શું થાય બેટા ઇપી બરાબર એમ જી એચ બરાબર આપણે સાબિત કરવાનું છે અને સ્થિતિ ઊર્જાનો વ્યાખ્યા લખવાનું છે મિત્રો અહીંયાથી જ આપણે પ્રશ્ન સમજી લઈએ ઇઝી પ્રશ્નો મજા આવી એવું છે લખવાની પણ તમને મજા આવશે જો બેટા ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો અને એમ દળવાળા પદાર્થને સમ સંદર્ભ સપાટી એટલે કે જમીન પરથી ઊંચી આપણે લઈ જઈએ અહીંયા ઊંચાઈ લઈ જતા પદાર્થની ગુરુતીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે મેળવવાનું છે બરાબર જો બેટા પર સમજીએ કોઈ પણ પદાર્થને અહીંથી પહેલાં એક કામ કરીએ આપણે અહીંયા આપણે ને એક વસ્તુ સમજીએ જો આ પદાર્થ આ જમીનની સપાટી છે અહીંયા મિત્રો એક પદાર્થ પડેલો છે આ પદાર્થને આપણે ઊંચકીને અથવા તો ત્યાંનો ત્યાં મૂકીએ બરાબર તો એની સ્થિતિ ઉર્જા કેટલી કહેવાશે ઝીરો બરાબર એની સ્થિતિ ઉર્જામાં કોઈ પણ ફેરફાર થશે નહીં પણ આ પદાર્થને અહીંયાથી ઉંચકીને આપણે આ સ્થાને મૂકીશું તો શું થશે કે એની સ્થિતિ ઉર્જામાં વધારો થશે કેવી રીતે કે આ પદાર્થને અહીંયાથી આપણે અહીં મૂકીશું તો આ પદાર્થ આ જગ્યાએ આની જગ્યાએ નહીં રહે કેમ કે એની અંદર ઉર્જા ભરાય છે એ ઉર્જાને કારણે આ પદાર્થ આ પૃથ્વીની સપાટી એટલે ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે તરફ આવી જશે બરાબર જેમ જેમ ઊંચાઈ વધશે એમ એમ તેની સ્થિતિ ઉર્જા વધતી જશે આ જ બાબત આપણે સમજીએ જો બેટા કોઈ પણ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈ પર લઈ જતાં તેની ઉર્જામાં વધારો થાય બરાબર અહીંયાથી આપણે અહીંયા લઈ જઈએ તેની ઉર્જામાં શું થાય બેટા વધારો થાય કારણ કે પદાર્થને જમીનથી ઉપર તરફ લઈ જતાં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે બરાબર અહીંયા જમીન હોય તો ગુરુત્વાકર્ષણ બળ એને પકડી રાખે આપણે ઉપર લઈ જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ તેને નીચે તરફ ખેંચે છે તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં આપણે તેને ઉપર તરફ લઈ જઈએ છીએ અને આ કરેલું કાર્ય ઊર્જા સ્વરૂપે તેનામાં સંગ્રહાય છે બરાબર કોઈ પદાર્થને નીચેથી ઉપર લઈ જઈએ તો ઉપર ઉપર બેસીને નથી રહેતો એ નીચે આવવા પ્રયત્ન છોડી દેવાનો તો ઓટોમેટિક નીચે આવી જશે કેમ એટલે નીચેથી ઉપર લઈ જાય તે સમય એની અંદર ઉર્જાનો સંગ્રહ થયો અને આ જ ઊર્જાને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે બરાબર એક અઘરી વ્યાખ્યા જોઈ લઈએ જમીન કોઈ પણ બિંદુ પરથી બરાબર જેમ કે આ જમીન છે એના કોઈ પણ બિંદુ ઉપરથી કોઈ ઊંચાઈ પરના બિંદુ પર લઈ જવા માટે ગુરુત્વ ગુરુત્વીય બળની વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે મિત્રો આના ના ફાવે આ તો ખાસ લખી લખેલા આ તો બેટા સમજાઈ જ જાય બરાબર મસ્ત દેશી ભાષામાં લખેલી છે એ થોડું સમજીએ આપણે જુઓ આ જમીન છે એમ દળનો પદાર્થને આપણે અહીંયાથી ઊંચકીને અહીંયા લઈ જઈએ કેટલી ઊંચાઈ છે એચ ઊંચાઈ છે બરાબર તો અહીંયા આપણે સમજ આવે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમ દળના પદાર્થને એચ ઊંચાઈ સુધી લઈ જવા માટે બડની જરૂર પડશે બરાબર પદાર્થને જમીનથી આપેલ એચ ઊંચાઈ સુધી લઈ જવા માટે જરૂરી બળ એટલે ઓછામાં ઓછું કેટલું બળ જોઈએ છે અને એ પદાર્થના વજન માંસ અને ગુરુત્વપ્રદેક જીન જેટલું હોય બરાબર એટલે એમજી જેટલું હોય કેટલું બળ જોઈએ બેટા એમજી જેટલું બળ જોઈએ અરે સો એ બેટા એમજી જેટલું એનું બળ જોઈએ હવે પદાર્થને તેના કાર્ય પદાર્થમાં તેના કરેલા કાર્ય જેટલી ઊર્જા સંગ્રહ પામે બરાબર નીચેથી ઉપર લઈ જઈએ તો એમાં ઉર્જાનો સંગ્રહ થાય છે ધારો કે ગુરુત્વ પદાર્થ ધારો કે પદાર્થ ગુરુદ્વે બળની વિરુદ્ધમાં ડબલ્યુ જેટલું કાર્ય કરે છે ડબલ્યુ એટલે શું કાર્ય કાર્યળ ગુના ઊંચાઈ એમ જી એચ હવે જોઈએ પદાર્થ પર કરેલ કાર્ય એમજી એચ જેટલું તેથી પદાર્થને એમ જી એચ જેટલી ઉર્જા મળે છે બરાબર પદાર્થને આપણે એક જગ્યાએથી બી જગ્યાએ લઈ જઈએ તો એને ઉર્જા કેટલી મળશે કે પદાર્થનું દ્રવ્યમાન ગુણ્યા લાગતો ગુરુત્વ પ્રવેગ અને તેની ઊંચાઈનો ગુણોત્તર બરાબર તો પદાર્થની ગુરુત્વ ઉર્જાને આપણે ઈપીથી દર્શાવીએ છીએ મતલબ એમ જીએચ બરાબર ઈપી તો આ છે આપણું ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મિત્રો વિડીયો કેવું લાગે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને હોમવર્કમાં અમુક જે આપણે આ આન્સર આ ક્વેશ્ચન પૂછે છે એનું ખાસ તમારે લખવાનું અહીંયા મિત્રો આ સૂત્ર પણ તમારું પૂછાઈ શકે છે અને વ્યાખ્યા તમારે ખાસ જોઈ લેવાની ભૂલ્યા વગર આ મોટી જ વ્યાખ્યા મિત્રો જોઈ લેવાની ઇઝી છે